जो स्वाध्याय 12.1 स्वाध्याय 12.1 एमा नीचे आपेल सुरेख आयोजनना प्रश्ननो उकेल आलेखनी रीते शोधो। नीचे आपेला सुरेख आयोजन ना प्रश्ननो उकेल आलेखनी रीते शोधो। એમાં પહેલા દાખલામાં આવું આપ્યું છે, એક્સ પ્લસ વાય લેઝ ઓર ઇક્વલ 4, એક્સ ગ્રેટર ઓર ઇક્વલ 0, વાય ગ્રેટર ઓર ઇક્વલ 0 શરતોને આધીન ઝેડ બરાબર 3x પ્લસ 4y નું મહત્તમ મૂલ્ય શોધો। આનું આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે। તો જો તો પહેલું તો એક્સ ગ્રેટર ઓર ઇક્વલ 0 અને વાય ગ્રેટર ઓર ઇક્વલ 0 એનો અર્થ કે પ્રદેશ પહેલા ચરણમાં છે, પ્રથમ ચરણમાં છે। તો એક્સ ગ્રેટર ઓર ઇક્વલ 0 અને વાય ગ્રેટર ઓર ઇક્વલ 0 હોવાથી માગેલ ઉકેલ પ્રથમ ચરણમાં છે। આ એવું નક્કી કરે છે કે પહેલું ચરણ છે। હવે આપણે આ એક્સ પ્લસ વાય આનો આલેખ દોરવાનો છે। તો જુઓ અહીં આગળ એક્સ પ્લસ વાય બરાબર 4, આના ઉપરથી આપણે શિરોબિંદુઓ નક્કી કરવાના। કઈ રીતે નક્કી કરવાના? તો જુઓ પહેલાં વાયની જગ્યાએ 0 મૂકવાના, અહીં વાયની જગ્યાએ 0 મૂકો તો એક્સ 4 થાય, પછી એક્સની જગ્યાએ 0 મૂકવાના, એક્સની જગ્યાએ 0 મૂકો તો વાય 4 થાય। એટલે આ શિરોબિંદુઓ એક તો 4 0 આવ્યું અને 0 4 આવ્યું, એ સિવાય ઘણા અસંખ્ય મળે। ધારો કે કોઈને એક્સ 1 લેવા હોય તો વાય 3 થાય, ટાઈમ હોય લખવાનું, એક્સ 1 લ્યો તો વાય 3 થાય, અસંખ્ય આવે। કોઈને આ લખવું હોય તો કોઈ વાંધો નથી, પણ આ બે ઉપરથી આપણે આલેખ મળી જાય એટલે વધારે લખવાની જરૂર નહીં। હવે આગળ જુઓ તો પહેલાં તો આ આલેખ દોરીએ। તો આલેખ દોરવામાં એક્સ અક્ષ અને વાય અક્ષ પહેલું ચરણ છે, એટલે ખાસ તો આ પહેલું ચરણ જ આપણે દોરવાનું। આ પહેલા ચરણનો જ ભાગ દોરવાનો ખાસ તો આ પહેલો દાખલો છે એટલે થોડો વિગતવાર। એક્સ વાય એક્સ ડેશ વાય ડેશ આ ઉગમ બિંદુ હવે 4 સુધી છે એટલે એક જ હરખું માપ, એક આ 4 0 અને આ 0 4 એટલે અહીં હોય આ 0 4, એક જ હરખું સ્કેલ માપ લેવાનું, ધ્યાન રાખજો તમારે। આ બેને જોઈન્ટ કરો એટલે એક આ રેખા મળી, આ રેખાનું નામ આપી દેવાનું આ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 4, આ રેખા મળી। અમુકને એમ થાય કે આ 1 3 તો આ 1 અને આ 3 એટલે લગભગ આટલે આના ઉપર હોય, પણ બધા બિંદુઓ મૂકવાની જરૂર નથી, આ બે મૂકો એટલે આવી જાય। હવે આ આલેખ પહેલા ચરણમાં તો છે જ એટલે આ ભાગ તો ખરો જ આટલો ભાગ આવે, પણ ઉપરનો કે નીચેનો ભાગ એ ચેક કરવો પડે। તો આપણે દરેક દાખલામાં ઉગમ બિંદુને આની અંદર મૂકવાનું આમાં, તો ઉગમ બિંદુને આમાં મૂકતા એક્સ પ્લસ વાય લેઝર ઇક્વલ 4માં મૂકતા ચેક કરવું પડે। તો જો એક્સને વાયની જગ્યાએ 0 0 મૂકો, જો આ 0 4 થી નાના છે એટલે જે સત્ય છે માટે આ પ્રદેશ ઉગમ બિંદુ તરફ છે,
उगम बिंदु तरफ। एटले उगम बिंदु तरफ छे एटले आपणे आम नीचेनी तरफ लीटा करवानो, पहला चरण में लीटा करवानो आम नीचेनी तरफ। एटले आटलो आ मागेलो प्रदेश, तो अहीं मागेल प्रदेश नाम आपी देवानुं आ ओ आ ए अने आ बी। तो अहीं माटे मागेल प्रदेश आकृति मुजब त्रिकोण ओ ए बी छे, ज्यां ओ जीरो जीरो आर्यू, ए फोर जीरो अने बी जीरो फोर। हवे आपणे आनुं मूल्य शोधवानुं छे जेड बराबर थ्री एक्स प्लस फोर वायनुं। तो शक्य प्रदेशना शिरोबिंदुओ आवो कोठो बनावानो, आ शक्य उकेल प्रदेश एना शिरोबिंदुओ अने जेड बराबर थ्री एक्स प्लस फोर वाय आनुं मूल्य। तो आ आपणे दरेक दाखलामां कोठो बनावानो। जो शिरोबिंदु आपणने त्रण मळ्या, एक तो ओ जीरो जीरो, ए फोर जीरो अने बी जीरो फोर। तो पहला जीरो जीरो अहीं मूको, तो एक्सनी जगह जीरो मूकवानुं, वायनी जगह जीरो एटले के जीरो आवे। एक्सनी जगह चार मूको, चार तरी बार, वायनी जगह जीरो एटले के बार आया। एक्सनी जगह जीरो मूको અને વાયની જગ્યાએ ચાર એટલે ચાર ચોગુ સોળ। હવે એને મહત્તમ મૂલ્ય કીધું છે, આ મહત્તમ મૂલ્ય, તો એ આ સોળ છે, આ મહત્તમ મૂલ્ય કહેવાય। એટલે કે જવાબમાં આવું લખવાનું, અહીં ઝેડનું મહત્તમ મૂલ્ય સોળ મળે છે, જે આ બિંદુ આગળ મળે। ખાલી મહત્તમ મૂલ્ય શોધો એવું કહે છે, તો સોળ જવાબ આવ્યો। આ બી બિંદુએ જીરો ફોર, આ બિંદુએ મોટા વધારેમાં વધારે કિંમત ઝેડની, આ બિંદુએ આ કોઈ પણ બિંદુ મૂકો તો સોળ કરતાં નાનો જ જવાબ આવે, હંમેશા મોટામાં મોટો જવાબ સોળ આવે। એક આજો પ્રેક્ટિસ બુકનો, જો એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો, વાય ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો, ટુ એક્સ પ્લસ થ્રી વાય હોય તો ઝેડ બરાબર ફાઈવ એક્સ પ્લસ ટુ વાય નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા। તો જુઓ અહીં એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો, વાય ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો હોવાથી માગેલ પ્રદેશ પ્રથમ ચરણમાં છે, હવે આપણે આનો આલેખ દોરીએ। આનો આલેખ હવે ઇક્વલ લઈએ, ઇક્વલ લઈને સાદુરૂપ આપવું પડે। પહેલા તો આ રેખા દોરવી પડે, એક્સ અને વાય, પહેલાં વાયની જગ્યાએ જીરો મૂકો, અહીં આગળ વાયની જગ્યાએ જીરો મૂકો તો એક્સ ત્રણ આવે, એક્સની જગ્યાએ જીરો મૂકો, અહીં આગળ જીરો મૂકો અહીં તો વાય બે આવે। એ સિવાય અસંખ્ય બિંદુઓ મૂકી શકાય, તો આ બિંદુઓ ત્રણ જીરો જીરો બે। હવે આ આલેખ આપણે દોરીએ તો જુઓ, પહેલું ચરણ છે એટલે આપણે ખાસ તો પહેલું ચરણ દોરવાનું,
आई एक्स डेस वाई डेस अने आ उगम बिंदु। तो आ त्रण ने बे छे एटले नाना नाना स्केल में आपशे। तो आ एक बे त्रण, जो आ त्रण जीरो एटले आ कहेवाय एक्स अक्ष उपर वाई एम जीरो होय, अने जीरो बे एटले आगळ जीरो छे एटले वाई अक्ष उपर होय। आ बे ने जॉइंट करो एटले आ रेखा आ प्रमाणे मळे, आ जॉइंट करी एटले आ रेखा मळी। तो आनुं नाम ज्यां जग्या होय अहीं अथवा अहीं, तो 2x प्लस 3y इक्वल टू 6। હવે પહેલું ચરણ તો છે જ, પહેલા ચરણના બે ભાગ છે, એક ઉપરનો નીચેનો, કઈ બાજુ લીટા કરવો એના માટે ઉગમ બિંદુને પહેલાં મૂકવાનું, ઓ જીરો જીરોને ઉગમ બિંદુને આમાં મૂકવાનું, જો સમાધાન કરે તો એક્સ અને વાયની જગ્યાએ જીરો જીરો મૂકો એટલે જીરો, જો છ કરતાં જીરો નાના છે જે સાચું છે, માટે માગેલ પ્રદેશ ઉગમ બિંદુ તરફ છે, ઉગમ બિંદુ તરફ છે એટલે અહીં નીચેની સાઈડ અહીં આગળ લીટા તમારે કરવાના। આ માગેલો પહેલા ચરણનો પ્રદેશ, આટલો પ્રદેશ આકૃતિ ઉપર માગેલ પ્રદેશ ત્રિકોણ ઓ એ બી, અને એ નામ આપીએ અને બી ને તમારે જે નામ આપવું હોય આપી શકો। અહીં આકૃતિ મુજબ માગેલ પ્રદેશ ત્રિકોણ ઓ એ બી, તો હવે શિરોબિંદુઓ અને ઝેડ બરાબર 5x પ્લસ 2y આનું મૂલ્ય આપણે શોધવું છે। શિરોબિંદુમાં એક તો ઓ જીરો જીરો, એ ત્રણ જીરો અને બી જીરો બે, તો આ લઈએ જીરો જીરો, એક્સની જગ્યાએ જીરો વાયની જગ્યાએ જીરો ઇઝ ઇક્વલ ટુ જીરો, ત્રણ અને જીરો લઈએ, જો અહીં ત્રણ મૂકો એટલે પાંચ તરી પંદર, આ જીરો, જીરો બે મૂકો તો અહીં એક્સની જગ્યાએ જીરો અને વાયની જગ્યાએ બે એટલે બે દૂ ચાર, તો જો આ પંદર જે છે આ મહત્તમ મૂલ્ય, તો આનો જવાબ લખવાનો, આ ત્રણ જીરો બિંદુએ ઝેડનું મહત્તમ મૂલ્ય 15 મળે છે, આ જવાબ। એ જ પ્રમાણે હોમવર્કમાં એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો, 4x પ્લસ 5y, તો નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા, બીજું